નમસ્કાર મારા ધોરણ બારના તમામ વિદ્યાર્થી મિત્રોને હવે આપણે અગાઉ તમારો યુનિટ ટુ એમાં અનફર્ગેટેબલ ડિઝની વોલ્ટ માટેના જે આપણે આઠ પાર્ટ અગાઉ કરી ગયા છીએ આજે પાર્ટ નવ આવે છે અને જે લાસ્ટ પાર્ટ છે પાર્ટ ખૂબ પાર્ટ છે આપણો ખૂબ લેન્ધી હતો એટલા માટે મેં આના પાર્ટ કરેલા છે આજે આપણે છેલ્લા પાર્ટ નાઇનનું અધ્યયન કરવા જઈ રહ્યા છીએ તો આપ લોકોને છે એ આ બધું સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું કેમ કે અમારો તો હેતુ જ એ છે કે પ્રશ્ન તમારો અને સોલ્યુશન અમારું તો તમામ વિદ્યાર્થીઓને નમસ્કાર જય હિન્દ જય ભારત ગયા આપણે યુનિટ ટુ અનફર્ગેટેબલ ડિઝની વોલ્ટમાં આપણે પાર્ટ એટ ભણ્યા હતા જેમાં આપણે અહીંયા સુધી પાઠને પૂર્ણ કર્યો હતો આજે આપણે પાર્ટ નાઈન અને આ લાસ્ટ પાર્ટ છે આપણું યુનિટ ટુનો એમાં આપણે અહીંથી આપણે લાસ્ટ આપણે અહીંયા સુધી ભણવાનું છે ચાલો તો આ પાર્ટની અંદર શું છે એ હું તમને સમજવું ટ્રેજિકલી ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી મિડસ્ટ એટલે મિડસ્ટ એટલે કે મધ્યમાં ટ્રેજિકલી એટલે કે કરુણતા કરુણ રીતે બરાબર કરુણતા એ હતી કે ઇન ધ મિડ્સ ઓફ ઓલ હિઝ ઓલ ધીઝ એક્ટિવિટીઝ ઓલ ધીસ એટલે કે આ બધી એક્ટિવિટી એટલે પ્રવૃત્તિઓ ઓફ એટલે ની એટલે કે કરુણ કરુણતા એ હતી કે આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં જે ઘટના બને છે એ જે આ સ્ટુડિયો એણે સ્થાયી પો એ પહેલાં કેટલી એક્ટિવિટી કરી સ્ટુડિયોની અંદર કેટલી સિરીઝો ચલાવી એ બધીની મધ્યમાં એટલે કે આ પ્રવૃત્તિઓ કરતો હતો અને જીવનના ગાળામાં એ પહોંચ્યો હતો tragically એટલે કે મધ્યમાં in the midst of all this activity આ બધી પ્રવૃત્તિઓની in the midst એટલે કે મધ્યમાં વોલ્ટ વો સ્ટ્રાઈકન વિથ ધીસ ફાટલ ઇલનેસ વોલ્ટ ધીસ ફાટલ એટલે કે આ ગંભીર ફાટલ એટલે ગંભીર ભયાનક આ ભયાનક બીમારી સાથે સ્ટ્રાઈકોન એટલે કે પીડાતો હતો કઈ એને ભયાનક બીમારી થઈ હતી અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટ્રીકન એટલે સ્ટ્રીકન એટલે થશે ફસાવું એટલે કે કરુણતા એ હતી કે ઓલ ધી આ બધી પ્રવૃત્તિઓની ઇન ધ મિટ્સ મધ્યમાં વોલ્ટ એ ગંભીર અથવા તો આ ગંભીર ફાટલે એટલે ગંભીર ગંભીર બીમારી સાથે ફસાયો અથવા તો ગંભીર બીમારીથી કરવાનું બરાબર ને ગંભીર બીમારીથી ફસાયો હતો એટલે કહેવાનો મતલબ એમ છે કે કરુણતા એ હતી કે ઓલ ધીઝ આ બધી પ્રવૃત્તિઓની ધ મિસ્ટ મધ્યમાં વોલ્ટ આ ગંભીર બીમારીથી અથવા તો ગંભીર બીમારીમાં ફસાયો હતો વોસ્ટ્રિકન વોસ્ટ્રાઈકન એટલે કે ફસાવવું આ હિયડ હિમ મેં હિયડ હિમ એટલે કે તેને સાંભળ્યો હિયરનું ભૂતકાળનું રૂપ છે કારણ કે આપણો પેરેગ્રાફ છે સાદા ભૂતકાળમાં છે આઈ છે એ રોય ડિઝની માટે વપરાયો છે કારણ કે મેં તમને પાઠની શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી કે આ બધો પાઠ છે એ પાઠમાં સમગ્ર વાત છે રોય ડિઝની કરે છે તેનો ભાઈ બરાબર ઓલ્ટ ડિઝનીનો આઈ હિયર્ડ હિમ રિફર ટુ ધી સ્ક્રુઅર બ્લો ઓનલી વન્સ મેં હિયર્ડિમ એટલે કે તેને સાંભળ્યો છે કે ધી સ્ક્રુઅર બ્લો એટલે કે આ ખતરનાક બીમારી આ ખતરનાક વસ્તુ બીમારી ઓનલી વન્સ ફક્ત એકવાર થાય એમ આ ખતરનાક બીમારી ફક્ત એક જ વાર આવે એમ પાછી કોઈને બીજાને આવે નહીં એવી પ્રાર્થના કરતો મેં એને સાંભળ્યું છે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ મેં તેને ઘણી વાર આવું કહેતો સાંભળ્યો છે ઈ ટોલ્ડ મી તે મને કહેતો ડોન્ટ ગેટ ઇટ એટલે કે તને આ બીમારી થાય નહીં એવું એ મને કહેતો આ ઇયરડી મેં તેને સાંભળ્યો છે કે આ ખતરનાક બીમારી ફક્ત એકવાર આવે વોટ એવર કાંઈ કોઈ પણ રીતે ઇટ ઇઝ આઈ હેવ ગોટ મેં મેળવી છે હી ટોલ્ડ ઇમ તે મને કહેતો કે મેં મેળવી છે એટલે કે એણે મેળવી છે ડોન્ટ ગેટ ઇટ એટલે કે તે તને મળે નહીં એવી એ ઈશ્વરને પ્રાર્થના કરતો આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર મેં ઈ મેડ એટલે કે તે મર્યો બિફોર તે પહેલાંની રાત્રે હોસ્પિટલમાં તેને મળ્યો હતો એટલે કહેવાનો મતલબ એમ છે કે હું હી ડાયટ એટલે કે તે મળ્યો તે પહેલાંની રાત્રે બિફોર એટલે કે પહેલાંની રાત્રે હોસ્પિટલમાં તેને મળ્યો અહીં હિમ છે એ વોલ્ટ ડિઝની માટે વપરાયેલું છે કારણ કે વોલ્ટ ડિશની માટે આપણે હી કરતા વપરીએ છીએ તો એનું કર્મ વિભક્તિનું રૂપ છે હિમ ફરીથી આપણાનું ગુજરાતી કરીએ છીએ આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઈડ એટલે કે હું હી ડાઇડ એટલે કે તે મર્યો બિફોર એ પહેલાં હું તે બિફોર હી ડાઈડ હું તે મર્યો તે પહેલાંની રાત્રિએ હોસ્પિટલમાં તેને મળ્યો હતો એણે શું કીધું ઓલ ધો ડિસેપરેટલી ઇલ જોકે ત્યારે પણ તે બીમાર હતો ગંભીર બીમાર હતો બરાબર એને પીડાતો હતો ત્યારે હું એને આગલી રાત્રે મળ્યો ત્યારે તે એ બીમારીથી સખત પીડાતો હતો ઓલ ધો ડીસેપરેટલી ઇલ એટલે કે તે પીડાતો હતો હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ ઇઝ લાઈફ તેની પાસે હી was એઝ ફૂલ ઓફ plans ફોર ફ્યુચર એટલે કે ભવિષ્ય માટે ફોર ધ ફ્યુચર એટલે ભવિષ્ય માટે પ્લાન હતા એઝ હી હેડ બિન ઓલ his લાઈફ કે જેણે કે જે એઝ એટલે અહીં કે જે કેના જેવા તો કે હી હેડ અ બિન ઓલ ઇઝ લાઈફ તેની આખી જિંદગીમાં બનાવ્યા હતા પેલા એમ કીધું છે આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાયડ ઓલ ધો ડીસેપરેટલી ઇલ એટલે કે ગંભીર બીમાર હોવા છતાં ઓલ્ધો ડીસેપરેટલી હિલ એટલે કે ગંભીર બીમાર હોવા છતાં ઓલધો એટલે હોવા છતાં જે આપણે ગ્રામરમાં શીખી ગયા હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર તેણે ભવિષ્ય માટે ફોર એટલે માટે ફૂલ ઓફ પ્લાન એટલે કે આયોજનો બનાવેલા હતા ફૂલ આયોજનો બનાવેલા હતા એઝ જેવા કે હી હેડ બિન ઓલ ઇઝ લાઈફ કે જેને ઈ એટલે તેણે ઓલ ઇઝ લાઈફ એટલે કે તેની આખી જિંદગીમાં બનાવેલા હતા એડબિન એટલે કે જો મેં તમને આગળ વાત કરી હતી ફકરામાં કે એણે ફ્યુચરના પ્લાન પણ બનાવેલા હતા અને રોય ડિઝની આગળ પણ કીધેલું પણ હતું કે મરી ગયા પછી અમને અમારા માટે ઘણા પ્લાન એ છોડીને ગયો હતો જે આપણે આગળના પેરેગ્રાફમાં ભણ્યા હતા ચાલો આગળ જોઈએ વોલ્ટ યુઝ ડે ટુ સે ધેટ યુઝ ડે ટુ એટલે કહેવા ટેવાયેલો હતો અથવા તો વારંવાર કહેતો હતો બરાબર આપણે યુઝ ડે ટુનો ઉપયોગ શીખ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું યુઝડ ટુ એટલે કે કહેવા ટેવાયેલો હતો અથવા તો કહેતો હતો યુઝ યુઝડ ટુ સે ધેટ વોલ્ટ કહેતો હતો કે ધેટ એટલે કે ડિઝની લેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ એટલે કે ડિઝની લેન્ડ નેવર એટલે કે ક્યારેય પણ ફિનિશ્ડ થશે નહીં જો નેવર એટલે નકારના અર્થમાં લેવાનું છે કે ડિઝનીલેન્ડ છે ક્યારેય ફિનિશ નહીં થાય મેં એવું બનાવેલું છે એમ કહેતો એન્ડ ઇટ નેવર વ્હીલ અને ક્યારેય પણ અહીં ઇટ છે ડિઝનીલેન્ડ માટે વપરાયેલું છે અને તે ક્યારેય પણ ફિનિશ થશે નહીં વોલ્ટ યુઝડ ટુ સે ધેટ વોલ્ટ વારંવાર કહેતો કે ધેટ એટલે કહેતો કે ડિઝની લેન્ડ ક્યારેય પૂરું થશે નહીં અને ક્યારેય તે પૂરું થશે નહીં ક્યારેય કે ક્યારેય પણ પૂર્ણ થશે નહીં આઈ લાઈક ટુ થિંક ટુ હું પણ ટુ એટલે પણ બરાબર આ એટલે હું હું પણ લાઈક ટુ થિંક લાઈક એટલે ના જેવું બરાબર થિંક એટલે વિચારતો હું પણ એના જેવું વિચારતો કે ડિઝનીલેન્ડ છે ક્યારેય ખતમ થશે નહીં એના જેવું વિચારતો કે ધેટ ફરીથી ગુજરાતી કરું છું આઈ લાઈક ટુ થિંક ટુ અહીં ટુ એટલે પણ થશે બરાબર હું પણ લાઈક એટલે કે તે ના જેવું એટલે કે વોલ્ટ ડિઝની જેવું વોલ્ટ ડિઝનીએ કીધું હતું ને કે ડિઝનીલેન્ડ ક્યારેય ખતમ થશે નહીં એવું હું પણ વિચારતો હતો ટુ થિંક એટલે કે વિચારતો હતો ધેટ કે વોલ્ડ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર પ્રભાવ જો વિદ્યાર્થી મિત્રો ઘણા માણસો મરી જાય પણ એનો પ્રભાવ છે ચાલુ રહે છે બરાબર ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વ્હીલ નેવર બી ફિનિશ્ડ વોલ્ટ ડિઝનીનો પ્રભાવ નેવર બી ફિનિશ્ડ એટલે કે ક્યારેય પણ પૂર્ણ વ્હીલ એટલે કે થશે નહીં વ્હીલ નેવર બી ફિનિશ્ડ એટલે કે ક્યારેય પણ પૂર્ણ થશે નહીં જો આગળના પેરેગ્રાફમાં વાત કરી હતી કે જ્યારે એ ક્રૂના મેમ્બરો સાથે વાત કરતો એના કંપનીમાં બરાબર ડિઝનીલેન્ડમાં જ્યારે કોઈ નાટક બનતું હોય ત્યારે એમ લાગતું કે કોઈ ત્રીજો માણસ છે એ એને કંઈક સંકેત આપે છે એવું એનો પ્રભાવ એટલે કે એનો પ્રભાવ છે એ ચાલુ હતો એનો જીવ છે ટૂંકમાં અહીંયા ડિઝનીલેન્ડમાં એ છોડીને ગયો હતો કારણ કે ફ્યુચરના પ્લાન બનાવીને ગયો હતો એટલા માટે જ હું રોય ડિઝનીએ કીધું હતું આગળ આપણને કે એ જ્યારે પણ અમે કંઈ કામ કરતા એના મર્યા પછી ત્યારે પણ એ આગળના પેરેગ્રાફમાં આપણે સમજ્યા હતા બરાબર ત્યારે પણ એનું અમને એમ લાગતું કે એનો પ્રભાવ હજી છે એટલા માટે જ અહીં કહેજો વોલ્ટ ડિઝનીનો પ્રભાવ વિલ નેવર બી ફિનિશડ એટલે ક્યારેય ફિનિશ થશે નહીં જેવું આ વિચારતો ડિઝની લેન્ડ ફિનિશ નહીં થાય એવું એણે કીધું જો આઈ લાઇક ટુ થિંક હું પણ હું પણ લાઈક એટલે તેના જેવું જ થિંક એટલે વિચારતો કે ધેટ વોલ્ટ ડિઝનીસ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ વોલ્ટ ડિઝનીનો પ્રભાવ will નેવર બી ફિનિશડ એટલે કે ક્યારેય પણ ફિનિશ થશે નહીં ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ કયો પ્રભાવ ધેટ થ્રુ હિઝ ક્રિએશન્સ એટલે કે તેના સર્જનો દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ એટલે કે ભવિષ્યની પેઢીને ચાલુ રાખશે કન્ટિન્યુ ચાલુ રાખશે શું તો કે વ્હીલ સેલિબ્રેટ ઉજવવાનું વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ એઝ ધેટ પ્રિશિયસ what he once described as that of precious as lay something in every human his creations his future generation will continue to celebrate what he once described as what he once described as it like a તેણે વંશ એટલે કે એક વાર ડિસ્ક્રાઈબ એટલે કે વર્ણન કર્યું હતું કે થ્રુ ધીસ એટલે કે આના દ્વારા તેના દ્વારા દ્વારા એટલે કેના દ્વારા દ્વારા બરાબર તેના દ્વારા તેના સર્જનો દ્વારા એટલે કે તેણે જે સર્જનો કરેલો છે એના દ્વારા ફ્યુચર જનરેશન આવતી પેઢીઓ ઉજવણી વિલ કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખશે ઉજવણી ચાલુ રાખશે એટલે કે આ કાર્ય છે એ સતત નવી પેઢી છે એ ચાલુ રાખશે તેનું જે પોતાનું કાર્ય છે એનો કહેવાનો મતલબ એ છે બરાબર ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ પછી એણે એવું પણ કીધું હતું કે ધેટ પ્રેસિયસ એટલે કે પેલી કિંમતી એન્ડ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ અને એજલેસ એટલે કે ઉંમર વગરનું સમથિંગ કોઈ પણ ઉંમરના માણસમાં એજલેસ એટલે કે કોઈ પણ ઉંમરના માણસમાં સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ સમથિંગ એટલે કાંઈક ઇન એવરી હ્યુમન બિંગ એટલે કે દરેક માનવ જાતિમાં એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક માનવ જાતિમાં ઇન એવરી હ્યુમન બિઈંગ કંઈક ઉંમર વગરનું અને કિંમતી વસ્તુ છે વીચ પછી જો અહીં આપેલું છે વીચ કે જે મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોય કે જે મેક્સ અસ અસ એટલે આપણને બનાવે છે પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોઇસ એટલે કે આપણને બાળકોના રમકડા સાથે રમતા કરે છે એન્ડ એન્ડ લાફ એટ સિલી થિંગ્સ અને હસાવે છે એટ સિલી થિંગ્સ એટલે કે નાનામાં નાની વસ્ત્રુપતિએ અને સિંગ ઇન ધ બાથ તબ એન્ડ ડ્રીમ અને બાથ તબમાં ગાવું અને સ્વપ્ના જોવા એટલે વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ એમ છે કે ધેટ પ્રેશિયસ ધેટ પ્રેશિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોઇસ એન્ડ લાભ એટ સિલી થિંગ્સ એન્ડ સીંગ ઇન ધ બાટ એન્ડ ડ્રીમ્સ છે આની અંદર કે કિંમતી અને એજલેસ લેશે કે ઉંમર વગરનું ઇન એવરી હ્યુમન બિંગ દરેક માણસમાં કંઈક હોય છે સમથિંગ્સ એટલે કંઈક વસ્તુ હોય છે વીચ કે જે મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોઈસ કે જે અસ એટલે આપણને બાળકોના રમકડા સાથે રમતા બનાવે છે મેક્સ પ્લે એટલે કે રમતા બનાવે છે અથવા રમતા કરે છે એન્ડ અને લાફ એટ સિલી થિંગ્સ અને નાનામાં નાની સીલી એટલે કે નાનામાં નાની વસ્તુઓ તરફ લાફ હેટ એટલે કે હસાવે છે તરફ હસાવે છે અને સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ અને બાથ ટબમાં ગૌડા ગાવું અને સ્વપ્ના જોવા એટલે કે દરેક વસ્તુમાં કંઈક ને કંઈક માણસમાં એવી વસ્તુ હોય છે જો ધેઠ અહીં કીધેલું છે ધેઠ પ્રેશિયસ એજલેસ એટલે કે તે અથવા તો પેલી પેલી કિંમતી અને ઉંમર વગરની એટલે કે દરેક ઉંમરના માણસોમાં ઇન એવરી હ્યુમન બિઈંગ કંઈક ને કંઈક સમથિંગ એટલે કંઈક ને કંઈક વીચ વસ્તુ હોય છે વીચ કે જે આપણને બાળકોના રમકડા સાથે મેક્સ પ્લે એટલે કે રમતા કરે છે એન્ડ લાફ એટ થિંગ્સ અને નાનામાં નાની વસ્તુઓ તરફ હસાવે છે એન્ડ સિંગ ઇન ધ બાથટબ અને બાથટબમાં ગાવું અને સ્વપ્ના જોવડાવે છે આ પં આ જે તમને દેખાય છે લાઈન એનો કહેવાનો મતલબ એવો છે કે ઇન એવરી હ્યુમન બિંગ દરેક માણસમાં એવી સમથિંગ એટલે કે કંઈક ને કંઈક વસ્તુ હોય છે એજલેસ વસ્તુ એટલે કે ઉંમર જેની કોઈ ઉંમર હોતી નથી કે જે આપણને બાળકોના રમકડા સાથે રમાડે છે અને નાનામાં નાની વસ્તુઓ પ્રત્યે હસાવે છે અને બાથટબમાં ગાઈએ છીએ અને સ્વપ્નાં જોઈએ છીએ બરાબર તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે બાથરૂમમાં ગાય ગીતો ગાતા હોઈએ છીએ પછી નાના માનાની વસ્તુ તરફ આપણે હસતા હોઈએ છીએ જેમ કે તારક મહેતા બરાબર તો એનો ડિઝનીનો કહેવાનો મતલબ વોલ્ટ ડિઝનીનો કહેવાનો મતલબ એ હતો કે દરેક હ્યુમન બિંગમાં એવી કંઈક ને કંઈક વસ્તુ હોય છે કે જેની કોઈ ઉંમર હોતી નથી એજલેસ જો એજલેસ સમથિંગ એટલે કંઈક કંઈક ને કંઈક એવું હોય છે કે જેની ઉંમર હોતી નથી કે જે વસ્તુઓ છે એ આપણને શું બનાવે છે કે બાળકોના રમકડા સાથે પણ આપણને રમાડે છે ઘણી વખત આપણે આપણા જો આપણે બાળકોના રમકડા ઘણા મોટા માણસોને પણ કાર્ટૂન ગમતા હોય છે બરાબર એન્ડ અને લાફ એટ સિલી થિંગ્સ અને નાનામાંનાની સિલી એટલે કે નાના મનાની નાના નાની વસ્તુઓ તરફ આપણને હસાવે છે અને સિંગ ઇન ધ બાથટપ આપણે જો ઘણા માણસો છે બાથરૂમમાં ગીતો ગાતા હોય છે બરાબર અને આપણે સ્વપ્ન પણ જોઈએ છીએ તો આ વસ્તુ છે આપણા જીવનમાં બને છે એમાં વોલ્ટ ડિઝની કહે છે તો વિદ્યાર્થીઓ હવે આજે આપણે આ પાઠ છે એ પૂર્ણ કરીએ છીએ આપણે આ પાઠ છે યુનિટ ટુ અનફર્ગેટેબલ ડિઝની વોલ્ડ એ લગભગ નવ પાર્ટમાં પૂર્ણ કર્યો છે તો આપનો દિવસ છે એ શુભ મંગલમય રહે વંદે માતરમ જય હિન્દ જય ભારત આ સાથે જ આપણો પાઠ છે અહીં પૂર્ણ થાય છે યુનિટ ટુ થેન્ક યુ થેન્ક યુ વન્સ અગેન